લોકસભાની ચૂંટણી પહેલા કાંકરેજ કોંગ્રેસના ગઢમાં મસમોટું ગાબડું. કોંગ્રેસના અને આપના અનેક કાર્યકરોએ કર્યા કેસરિયા. કાંકરેજના દુગાવાડા હનુમાન મંદિરે મળેલી ભાજપની બેઠક દરમિયાન 300થી વધુ લોકોએ કર્યા કેસરિયા. રાજ્યસભાના સંસદ સભ્ય અને બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા અને પાટણ લોકસભા ઉમેદવાર ભરતસિંહ ડાભીના હાથે ધારણ કર્યા ભાજપના ખેસ. પૂર્વ સરપંચ અરડુવાડા અને વડા અટુંબિયા વાસ પૂર્વ સરપંચ સહિત અનેક કાર્યકરો જોડાયા. ભરતસિંહ ડાભીના સમર્થનમાં ભાજપની મળી હતી બેઠક. રિપોર્ટર અરવિંદસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ. અમે અમારા પરિવારે કોંગ્રેસ માટે ભોગ આપ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે અમારા સાથે ન્યાય નથી થઈ રહ્યો અને એ માટે અમે કોંગ્રેસને અલવિદા કહી અને જેમ ઉગતાની પૂજા થાય એ જ રીતે એવું વિચારીને ભારતીય જનતા પાર્ટીની અંદર આજે જોડાયા છીએ અને વિકાસની રાજનીતિને માન આપી અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયો છું. અને ભરતસિંહ ડાભી જે પાટણ એમપી તરીકે ઉમેદવાર છે એમને જીતાડવા માટે અમે અમારી ટીમ સાથે પૂરેપૂરી મદદ કરીશું. લોકસભાનું જે 2024 વિજય લઈ રીતે આવ્યા છો તેમાં જે ઠાકોર સેના છે અમે ઠાકોર સેનાને મજબૂત કરવા માટે લગભગ 3 વર્ષ સુધી રાત દિવસ મહેનત કરી અને સંગઠન ઉભું કર્યું છે અને મારા સાળા ડીજી ઝાલેરા અને અમે બંને ઠાકોર સેનાની સાથે સંપૂર્ણ રીતે મદદ કરીશું ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે 2024. તાલુકાના ગામે હનુમાન દાદાના પવિત્ર સાનિધ્યમાં લોકસભાની ચૂંટણી પ્રવાસના કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો વચ્ચે 300 યુવાનો કોંગ્રેસના અને આપ પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબનો વિશ્વાસ રાખીને જે જોડાયા છે એમના પાર્ટીમાં હું આવકારું છું અને એમના પાર્ટીમાં કામ કરવાની તક મળશે એવી અપેક્ષા રાખું છું.